નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય હિન્દી માં હાર કી જીત આ કહાની વિશે આપણે આગળ શીખી ગયા છીએ. હવે આ કહાની જે આગળના ક્લાસ ની અંદર અધૂરી હતી ત્યાંથી આપણે આગળ શીખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પુસ્તક ની અંદર ધ્યાન રાખો. ત્યાં આગળ આપણે આયા હતા ખડકસિંહ ડાકુ છે એ બાબા ભારતીના તબેલાની અંદર આવે છે, જોવે છે, ચેક કરે છે, ઘોડો એને બહુ ગમી ગયો. પછી ઘોડાને લેવા માટે એકવાર માઈસ તમારા ઘરે અને આ ઘોડો તમારી જોડે લેવા દઈશ નહીં, આવું કહીને બાબા ભારતીને આવું કહી અને એ જાય છે. પછી બાબા ભારતીને આખી રાત ઊંઘ આવતી નથી અને એ ચિંતામાં ને ચિંતામાં સુતા પણ નથી અને ઘોડાને પેઘામના જેમ એ રંગે વળી રાખે છે. અને આ રીતે એમ કે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે શું થાય છે, સાંજનો સમય છે, સંધ્યાના સમય થા બાબા ભારતી સુલતાનની પીઠ પર સવાર હોકર ઘૂમને જા રહી હતી. આ બાબા ભારતીની શોખ હતો ઘોડા ઉપર સાંજનો સમય થાય એટલે ઘોડા ઉપર 8-10 ચક્કર એમ કે લગાવી આવતા અને ત્યારે જ એમને મનને શાંતિ મળતી. એવું જ એમ કે આ દરરોજ આ નિત્યક્રમ કરતા તો એમને પણ આજે આવી રીતે એમ કે ઘોડાના ચક્કર લગાવવા માટે નીકળ્યા. એ સમય ઉસકી આંખોની ચમક થી એની આંખોની અંદર એવી ચમક હતી, મુખ પર પ્રસન્નતા. કભી ઘોડે કે શરીર કો દેખતે તો કભી ઉસકી રંગ કો ઓર વહ મન હી મન ખુલે ન સમાના. મન હી મન ખુલે ન સમાના યાની કે બહોત પ્રસન્ન હોતી થી. સહસા એક ઓર સે આવાજ આવી, અચાનક એક તરફ થી અવાજ આવે છે, ઓ બાબા ઇસ કંગલે કી સુનતે જાઓ. કંગલે યાની કે ગરીબ વ્યક્તિ કે છે કે બાબા આ ગરીબ ની કઈ તમે સાંભળો, હું કઈ કહેવા માંગુ છું. આવાજ ની કરુણા થી, કરુણા યાની દયા, દયા ભાવના થી અવાજ ની અંદર એકદમ ધીમા સ્વરે એમ કે આ ખડક સે ડાકુ છે એ બોલે છે. બાબા ને ઘોડે કો રોકડીયા, આ બાબા છે એને ઘોડાને થોડી વાર થોભાઈ દીધો. એક અપાયજ વૃક્ષ કી છાયા ને પડા કરા રહા હૈ, કરા રહા હૈ મુંહ સે દર્દ ભરી આવાજ સે ચિલ્લા રહા હૈ, ક્યો તુમે ક્યાં કષ્ટ થા, કે છે કે તને શું તકલીફ છે, કઈ કષ્ટ પર પીડા હોય તો મને જણા. અપાયજ ને કહા હાથ જોડકર કહો. અપાયજ બે હાથે વિનંતી કરે છે અને કહે છે બાબા મેં દુખિયારા હું દુખી છું, એ મુજ પર દયા કરો, મારી પર કૃપા કરો, દયા કરો. રામાવાલા યહાં સે 3 મીલી હૈ, રામાવાલા નામ કા ગામ હૈ, વો 3 મીલી દૂર હૈ, મારે ત્યાં કે જવું છે, મુજે વહી જાના હૈ. ઘોડે પર ચઢાલો, કે છે મને ઘોડા પર બેસાડી દો, પરમાત્મા ભલા કરેગા, ભગવાન તમારું ભલું કરશે. આવું કહી અને આ ખડકસી ડાકુ છે એ બાબા ભારતીને વિનંતી કરે છે. બાબા ભારતી તો એમને એમ થાય છે દયા આવે છે અને આ અપાઈ જે છે એને ઘોડા પર બેસાડે છે અને કહે છે વહા તુમ્હારા કોણ હે, કહે છે કે તારું ત્યાં કોણ છે. દુર્ગાવત વૈદ્ય કા નામ સુના હોગા, અહીંયા કહે છે દુર્ગાવત નામના વૈદ્ય છે, વૈદ્યનું કાર્ય કરે છે એ, એમને વૈદ્યની દવાઓ આપે છે, બીમાર માણસો એમને સાજા કરે છે. તે તમે સાંભળ્યું છે એમનું નામ તો. ત્યાં આગળ ઉંકા સ્વતિલા ભાઈ કે છે એનો એમ કે સ્વાતિનો એમ કે ભાઈ છે. બાબા ભારતીની ઘોડે સે ઉતક અપાઈ જ ઘોડા પર બેઠા રહ્યા. હવે બાબા ભારતી છે સાધુ છે એ ઘોડા પર નીચે ઉતરે છે અને આ ખડકસી ડાકને ઘોડા પર બેસાડી દે છે. એને ખબર નથી કે આ ખડકસી પોતે છે, એમ કે એવો ભેસ પલટો કરીને આવ્યો છે. બાબા ભારતીને ઘોડે સે ઉતક અપાઈ જ ઘોડે પર બેઠા રહ્યા ઓર સ્વયં ઉસકી લગામ પકડકર ધીરે ધીરે ચલને લગ્યા.
અને જાય છે ઉનકે મુખ મે ભય વિસ્મય ઓર નિરાશા સે મિલી હુઈ ચીખ નીકળતી હૈ ઓર જોર સે ચિલ્લાય છે કે તેના અંદર આવા એક કે એક દર્દ ભર્યો આવાજ નીકળે છે વો અપાઈ સીધા ખડક સીધા એને ખબર પડ્યો કે આ તો ખડક સીધા આપું છે બાબા ભારતી કુછ દેર તક તો ચૂપ રહે એ થોડી ક્ષણો માટે તો એકદમ ચૂપ થઈ ગયા બિલકુલ બોલ્યા નહીં इसके पश्चात ते पछि कुछ नीचे कर पूरे बल से चिल्ला कर बोले जरा ठहर जाओ एम के बहुत एक बल पूर्वक ये बोले जोस्ती चीज पाड़ी ने जरा ठहर जाओ एहु देव क्या बोले छे बाबा भारती खड़क सी ने आवाज सुनकर घोड़ा रुक गया खड़क सी लाकू छे एनी पण आवाज सांभळी अने घोड़ा ने थोड़ी वार माटे एने थंभावी दीधो उसकी गर्दन पर प्यार से हाथ फेरवती हुई एनी गर्दन पर प्यार से बाबा जी यह घोड़ा बंधा दूंगा कह सके बाबा जी हवे हूँ तुम तो आपको तो आपीस नहीं मगर एक बात सुनते जाओ कह जे मारे घोड़ो नहीं जो तुम परंतु तू एक मारी बात नहीं सांभर खड़क सी ठहर गया खड़क सी त्यान के उभो रहे छे बाबा भारती ने निकट जाकर एकदम नजीक जाई अने कहू उसकी ओर इस
काम करते हैं तो पकड़ी ने जाए जे धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा अस्तबल એટલે કે જ્યાં ઘોડાને તમે નું છે જગ્યાએ પહોંચે છે ફાટક ખુલ્લા પડ્યા હતા દરેક જગ્યા દર રોજ આ ફાટક ની અંદર બાબા ભારતી પહેરો કરતા પણ આજે બાબા ભારતી ને કોઈ ડર ન હતો એટલે ફાટક ખુલ્લો કિસી સમય વહાં બાબા ભારતી સ્વયં લાઠી લેકર પહોરા દેતે થે પરંતુ આજ ઉની કિસી ચોરી કિસી ડાકુ કા ભય ન થા ખડક સે ને આગે ખડકર સુદાર કો ઉસકે સ્થાન પર બાંધ દિયા ઓર બહાર નિકલ કર સાવધાની સે ફાટક બંધ કર દિયા ઇસ સમય ઉસકી આંખો મે નેકી કે આંસુ થી અહીંયા આ બાબા ભારતી ના ઘરે જાય ઘોડો બાંધવા માટે જાય છે મંદિરે ત્યારે એને આંખ માંથી આંસુ આવી જાય છે અને એના જે આંસુ છે ખરેખર નેકી ના આંસુ હતા રાત્રિ કા તીસરા પ્રહર બીત ચુકા હતા અડધી રાત પછી નો સમય હતો ચોથા પ્રહર પ્રારંભ હોતે હી બાબા ભારતી ને અપને કુટીર મે બહાર નિકટ પંડે જલસે સ્નાન કિયા ઓ બાબા ભારતી દરોજ મંદિર ના બાજુ મે એક નદી છે ત્યાં વાળી એમ કે સ્નાન કરતા ઠંડા પાણી થી સ્નાન કરતા ભજન કીર્તન કરતા અને પછી ઘોડા ની અંદર તબેરા ની અંદર જતા અને ઘોડા ની કે પાલન પોષણ કરતા આવી રીતે એક નિત્ય ક્રમ હતો એ જ રીતે બાબા ભારતી પણ ઠંડા પાણી થી સ્નાન કરે છે અને પછી ઉસકી પશ્ચાત કિસ પ્રકાર જેસે કોઈ સ્વપ્ન મે ચલ રહા હો એની જાણે કોઈ સ્વપ્ન આવ્યું હોય એવી જ રીતે બાબા ભારતી આજે આ તબેરા ની અંદર કોઈ નથી પરંતુ એના પાપ છે એના પગ છે એ તરફ પ્રયાણ કરે છે ઉનકે પાપ અસ્તબલ કી ઓર બઢે પરંતુ ફાટક પર પહોંચ કર ઉનકો અપની ભૂલ પ્રતીત હુઈ એને પછી થાય છે અરે એમ તો કોઈ નથી હું કેમ જાઉં સાથી ઘોર નિરાશા થી વાપસ કો મન મન ઘર બના દિયા એ વહી રૂપ ગયા ત્યારે ત્યાં એમ ઉઠી જાય છે ઘોડે ને અપને સ્વામી કે પાવ કી ચાવ કો પહોંચાડી દિયા ચાવ એટલે કે અહીંયા ઘોડા ના મહેસૂસ થાય છે કે ખરેખર આ એમ કે મારા એમ જે રખેવાળ છે મારા જે સ્વામી છે એમના પગનું પાયલનો અવાજ છે જણકાર છે અને એ પહોંચાડી લે છે ઓર જોરથી જીવથી ગીલગીન આવ્યા હવે જોશથી એમ કે આ ઘોડો પણ છે અને બાબા ભારતીને અહેસાસ થાય છે કે અરે ખરેખર મારા ઘોડાનો અવાજ છે અબ બાબા ભારતી આશ્ચર્ય ઓર પ્રસન્નતાથી દોડતે હુઈ અંદર ઘૂસી બાબા ભારતી એકદમ અસ્તબલ તરફ પ્રયાણ કરે છે અને જોવે છે અપને પ્યારે ઘોડે કો ભલે સે નિપટ કરી ઇસ પ્રકાર હોને લગે હવે પ્યારા એમ કે જીવથી પણ મારો આ ઘોડો હતો એને ભેટે છે અને એ રોવે છે રોને લગે માનો કોઈ પિતા બહુ દિન કે બિછડી હોય પુત્ર સે મિલ રહા હો કોઈ એમ કે ઘણા બધા સમય થી પોતાનો પિત્ર પિતા હોય પુત્ર ને જાણે મિલન થતું હોય એવો અહીંયા ઘોડા અને બાબા ભારતી નું મિલન બતાવ્યું છે બાર બાર ઉસકી પીઠ પર હાથ ફેરતે હોય વારંવાર स्पर्श करे छे बार बार उसके मुंह पर थपथपिया जाने लगाते रहे और फिर भी संतोष से बोले अब ये संतोष से जैसे जीवन के अंदर हाँ सवे मारो घोड़ो मने पाछो मणि गयो अने ये बोले छे वाक्य अब कोई गरीब की सहायता से मूड नहीं मोड़ेगा अब ये कहे छे कि कोई व्यक्ति गरीब की मदद करवा माटे पाछी पानी करशे नहीं अहीं आपण मित्रों आ हार की जीत कहानी अहीं पूरी थाय छे हवे तमारे बता